હેલો સ્ટુડન્ટ તપોન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રીવિયસ લેક્ચરમાં આપણે આઇડેન્ટિકલ ફંક્શન વિશે વાત કરી હતી આ લેક્ચરમાં આપણે ઓડ એન્ડ ઇવન ફંક્શન ઓડ એન્ડ ઇવન ફંક્શન આના પર ચર્ચા કરીશું ઓકે ચાલો પહેલી ચર્ચા કરીએ ઓડ ફંક્શન પર ઓડ ફંક્શન જો આની ચર્ચા એકદમ વ્યવસ્થિત મેં ડેફિનેટ ઇન્ટિગ્રેશનના જે લેક્ચરમાં કરી દીધી છે છતાં પણ અમુક ક્વેશ્ચન કરીએ ચલો ઓડ ફંક્શન એટલે કે એફ ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ્સ એફ એક્સ સોરી માઇનસ એફએક્સ માઇનસ એફએક્સ ઓકે માઇનસ નિશાનીને બહાર ફેંકી દઈએ તેને ઓડ ફંક્શન કહેવામાં આવે કે જે ફંક્શનનો ગ્રાફ ગ્રાફ ઓડ ફંક્શનનો ગ્રાફ સિમેટ્રિકલ સિમેટ્રિકલ અબાઉટ ઓરિજિન એટલે ઉગમ બિંદુ પ્રત્યે અયુગ્મ વિધયનો ગ્રાફ આ જે વિધેય છે અયુગ્મ વિધય તે સંમિત હોય ઉગમ બિંદુ પ્રત્યે ધારો કે વાય બરાબર એક્સ ક્યુબ વાય બરાબર એક્સ ક્યુબ આ અયુગ્મ વિધય છે કઈ રીતે ચેક થાય એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકો માઇનસ નિશાની બહાર ફેંકી દે આનો જે ગ્રાફ છે તે ઉગમ બિંદુ પ્રત્યે સંમિત હશે આ રીતનો ગ્રાફ આવે આનો ઉગમ બિંદુ પ્રત્યે સમિત એટલે એક તો હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થશે અને એકસો એસી અંશે પરિભ્રમણ આપશો એટલે એનો એ જ ગ્રાફ થઈ જશે ખ્યાલ આવે આ રીતે તમે આને એકસો એસી અંશે પરિભ્રમણ આપો એટલે એનો એ જ પાછો ગ્રાફ આવી જાય બીજું એક ફંક્શન છે વાય બરાબર સાઇનેક્સ તમે સારી રીતે ખબર છે કે આ યુગમાં વિધેય છે ઉગમ બિંદુ પ્રત્યે સંમિત આલેખ હશે આનો પણ ઓકે બાકીનો આલેખ આગળ પૂરો કરી લેજો વાય ઇઝ ઇક્વલ્સ ટુ સાઇન એક્સ ઘણા બધા ઉદાહરણ બની શકે પરંતુ બે ઉદાહરણ તમારી સામે રાખેલા છે બીજી ચર્ચા કરીએ ઇવન ફંક્શનની સેકન્ડ ઇવન ફંક્શન યુગ્મ વિધય ઓકે પહેલી વસ્તુ આની વ્યાખ્યા થશે એફ ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એફએક્સ તો આને યુગ્મ વિધય કહેવાય માઇનસ નિશાની ગળી જાય તો આનો જે ગ્રાફ છે ઇવન ફંક્શનનો ગ્રાફ ગ્રાફ સિમેટ્રિકલ સિમેટ્રિકલ અબાઉટ વાય એક્સિસ વાય એક્સિસને સંમિત હોય એટલે વાય એક્સિસ આમાં અરીસાનું કામ કરતી હોય યુગ્મ વિધયમાં જેમ કે વાય બરાબર એક્સ સ્ક્વેર વાય બરાબર તો વાય બરાબર આ રીતે થશે પછી વાય બરાબર એક્સની ચાર ઘાત એક્સની છ ઘાત બધા યુગ્મ વિધેય છે એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકો ફંક્શનમાં ચેન્જ જ ન આવે અને વાય બરાબર મોડ્યુલસ એક્સ મોડ્યુલસ એક્સ પણ આ જ રીતનો વિધેય છે યુગ્મ વિધેય છે દેખાય છે આ વાય બરાબર એક્સ થશે અને આ રેખા વાય બરાબર માઇનસ એક્સ થશે જુઓ વાય એક્સ અરીસાનું કામ કરે છે અને હજી એક ઉદાહરણ જોવું હોય તો વાય ઇઝ ઇક્વલ્સ ટુ કોસ એક્સ માઇનસ ફાઈવ બાય ટુ થી પ્લસ ફાઈવ બાય ટુમાં આ રીતે આમ ગ્રાફ આગળ વધતો હશે ઓકે આ માઇનસ ફાય બાય ટુ આ પ્લસ ફાઈ બાય ટુ આગળ તમે દર્શાવી દેજો આ માઇનસ થ્રી ફાઈ બાય ટુ આવશે ઝીરોથી વનની ઊંચાઈમાં અયુગમાં વિધેયને ને અયુગમાં વિધય સિમ્પલ વસ્તુ કે આ માઇનસ નિશાની બહાર ફેંકી દેશે આ જે છે તે માઇનસ નિશાની ગળી જશે અમુક આની પ્રોપર્ટીઝ જોઈએ પ્રોપર્ટીઝ ઓફ ઓડ એન્ડ ઇવન ફંક્શન ઓડ એન ઇવન ફંક્શન ઓકે ફસ્ટ ઓડ ઇન્ટુ ઓડ ઓડ ફંક્શન ઇન્ટુ ઓડ ફંક્શન અહીંયા ઓડ લખ્યું છે એનો અર્થ એમ સમજો કે ઓડ ફંક્શન છે તો આ માઇનસ નિશાની બાર ફેંકશે આ માઇનસ નિશાની બાર ફેંકશે એટલે ઇનડાયરેક્ટલી પ્લસ થઈ જશે એટલે માઇનસ બાર આવશે જ નહીં તો બે અયુગ્મ વિધયનો ગુણાકાર યુગ્મ વિધય થાય અને બે યુગ્મનો ગુણાકાર બે યુગ્મનો ગુણાકાર પણ યુગ્મ વિધેયક થાય પ્લસ ઇન્ટુ પ્લસ ઇવન એટલે તમે એવું સમજો પ્લસ ઓકે સેકન્ડ વસ્તુ ઓડ ઇન્ટુ ઇવન ઓડ થશે ને ઇવન ઇન્ટુ ઓડ પણ બંને સેમ જ છે ઓડ થશે થર્ડ ડી બાય એક્સ ડીબાય કોઈ પણ ની સાપેક્ષ અહીંયા ચલ કોઈ પણ આપે અયુગ્મ વિધય વિકલન અયુગ્મ વિધેયનું વિકલન યુગ્મ વિધેય થશે યુગ્મ વિધેય અને યુગ્મ વિધય વિકલન યુગ્મ વિધય વિકલન અયુગ્મ વિધેય થશે તમે ચેક કરજો વિકલનના સૂત્ર એટલે આવશે ઓકે પછી ફોર્થ ઝીરો આ બંને વિધેય છે આ યુગ્મ વિધેય પણ છે અને અયુગ્મ વિધેય પણ છે જો ખાલી અચળ સંખ્યા આપે એફએક્સ બરાબર પાંચ તો તે યુગમાં થશે પણ ઝીરો આપે તો તે યુગમાં અને અયુગમાં બંને વિધેય થશે એફેક્સ અયુગમાં વિધેય હોય ઓડ ફંક્શન હોય અથવા તો ઇવન હોય બેમાંથી એક હોવું જોઈએ કાં તો યુગમાં હોય સોરી કાં તો યુગમાં હોય અથવા તો અયુગમાં હોય તો તેનો વર્ગ કરશો તો તે ઓલવેઝ ઇવન ફંક્શન જ થશે જેમકે સાઈનેક્સ અયુગ્મ વિધય છે પણ સાઇન સ્ક્વેર યુગ્મ થઈ જશે કોસેક્ષ યુગ્મ છે તો કો સ્ક્વેર યુગ્મ જ રહેશે એફ આ બંનેમાંથી કોઈ એક હોય તો તેનો વર્ગ કરો તો ઇવન જ આવે હજી એક ત્રીજું આવે જે યુગ્મ પણ ન હોય અને અયુગ્મ પણ ન હોય નેનો ફંક્શન પછી કોઈ પણ વિધયના બે ભાગ કરી શકાય આ વિધેયના જુઓ હું બે ભાગ કરું છું એફ ઓફ એક્સ પ્લસ એફ ઓફ માઇનસ એક્સ અપોન ટુ પ્લસ એફ એક્સ માઇનસ એફ ઓફ માઇનસ એક્સ અપોન ટુ હવે આ જે વિધેય થશે આ વિધય આને તમે જીએક્સ કહી દેજો અને જીએક્સ જે છે તે ઇવન ફંક્શન થશે અને આ જે વિધેય થશે તેને તમે એક્સ કહી દેજો તો એક્સ જે છે તે ઓડ ફંક્શન થશે એટલે કોઈ પણ વિધયને બે ભાગમાં વિભાજીત કરી શકાય જેનો એક ભાગ યુગ્મ હોય અને બીજો ભાગ અયુગ્મ હોય સર કેમ ખબર પડે આ ઇવન છે તો આને તમે શું કીધું એક્સ કીધું તો જી માઇનસ એક્સ મેળવજો એટલે જીએક્સ જ આવશે જોજો અહીંયા આ વિધયને એક્સ કહી દેજો અને જી માઇનસ એક્સ મેળવજો એટલે એક્સ આવશે તો માઇનસ નિશાની ગળી ગયું તો શું સાબિત થઈ ગયું ઇવન અને અહીંયા એચ માઇનસ એક્સ મેળવજો એટલે માઇનસ એચ એક્સ આવશે માઇનસ નિશાની બહાર ફેંકી દીધી તો શું સાબિત થઈ ગયું કે અયુગ્મ કોઈ પણ ફંક્શનના બે ભાગ કરી શકો જેમાંનો એક ભાગ યુગમાં હોય અને બીજો ભાગ અયુગમાં હોય કોપી કરો પછી ક્વેશ્ચન ડિસ્કસ કરીએ ચલો ક્વેશન જોઈએ એફ એ યુગમાં વિધેય છે એફ એ યુગમાં વિધેય છે તો એફએક્સ ઇક્વલ્સ ટુ એફએક્સ ઇક્વલ્સ ટુ એફ ઓફ વન અપોન ટુ નું સમાધાન કરતી સમાધાન કરતી એક્સ ની કિંમત ઓકે ચલો પહેલા તો સિમ્પલ એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ એફ ઓફ એક્સ પ્લસ વન અપોન એક્સ પ્લસ ટુ યુગમાં યુગમાં ભૂલી જાઓ બે વિધાયના મૂલ્ય સમાન હોય તો તેને અનુરૂપ એક્સ સમાન થાય યુગ્મનો ઉપયોગ કરશું પણ પછી આપણે ઓકે તો પહેલો કેસ અહીંયા એ બનશે કે આ બંને સમાન થશે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ વન ટુ આને ઉકેલી નાખીએ ઓકે ઉકેલવા માટે અહીંયા એક્સક્વેર પ્લસ ટુ એક્સ ઇક્વલ્સ ટુ વન તો અહીંયા આવશે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ વન બરાબર ઝીરો તો અહીંથી એક્સની કિંમત આવશે માઇનસ પ્લસ માઇનસ રૂટ ડેલ્ટા અપોન ટુ એ તો માઇનસ વન માઇનસ વન પ્લસ માઇનસ ડેલ્ટા એટલે બી સ્ક્વેર માઇનસ ફોર એસી ડેલ્ટા આવશે પાંચ અપોન ટુ એ એટલે વન ઓકે તો બે કિંમત અહીંથી આવી અને બીજી વસ્તુ કે યુગ્મ વિધેય હશે અહીંયા એફ એ યુગ્મ વિધેય છે યુગ્મ વિધેય છે માટે એફ ઓફ માઇનસ એક્સ બરાબર શું થાય એફએક્સ થાય તો એફ ઓફ માઇનસ એક્સ બરાબર એફ એફએક્સની કિંમત મૂકી દો આ પણ આપણે સરખામણી કરવી પડશે તો એક્સ પ્લસ વનના છેદમાં એક્સ પ્લસ ટુ અહીંયા શું આવશે એફ ઓફ એફ ઓફ ઓકે હવે એફ દૂર કરી દો જોકે આટલી સરળતાથી એપ દૂર ન થાય પરંતુ આપણે બધી શક્યતામાં દૂર કરી છે વિધાય એક એક હોય ત્યારે દૂર થાય અને યુગ્મ વિધાય હંમેશા અનેક એક હોય એટલે તો આપણે બે કેસ વિચાર્યા નકર એક જ કેસ થાય ચલો અહીંયા થશે માઇનસ એક્સ એક્સ પ્લસ વન ના છેદમાં એક્સ પ્લસ ટુ માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ વન આના બાજુ લાવો તો એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ વન બરાબર ઝીરો તો અહીંયા એક્સ બરાબર માઇનસ બી પ્લસ માઇનસ માઇનસ બી પ્લસ માઇનસ રૂટ ડેલ્ટા અપોન ટુ એ ઓકે માઇનસ ત્રણ પ્લસ માઇનસ નવ માઇનસ ચાર નવ માઇનસ ચાર એટલે અહીંયા પણ પાંચ જ થવાના રૂટ પાંચ અપોન ટુ તો બે કિંમત અહીંયા ને બે કિંમત અહીંયા એક્સની ટોટલ ચાર કિંમતો આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જો આના જે સિમ્પલ સિમ્પલ ક્વેશ્ચન હતા ને યુગ્મ યુગ્મ નક્કી કરવાના તે આપણે ડેફિનેટ ઇન્ટીગ્રેશનમાં જોઈ ગયા છે યુગ્મ છે કે અયુગમ કઈ રીતે ખબર પડે એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકવાનું જો માઇનસ નિશાની બહાર આવે તો અયુગ્મ અને ગળી જાય તો યુગ્મ બંનેમાંથી કંઈ ન થાય તો નેનો ફંક્શન ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે એફએક્સ ઇક્વલ્સ ટુ એફએક્સ ઇક્વલ્સ ટુ એક્સ મોડ એક્સ એક્સ મોડ એક્સ એક્સ લેસોર ઇક્વલ્સ ટુ માઇનસ વન વન પ્લસ એક્સ વન પ્લસ એક્સ વન માઇનસ એક્સ વન માઇનસ એક્સ એક્સની કિંમત માઇનસ વનથી પ્લસ વનની વચ્ચે એક્સની કિંમત માઇનસ વનથી પ્લસ વનની વચ્ચે માઇનસ એક્સ મોડ એક્સ એક્સની કિંમત વન અથવા વનથી મોટી ચલો એફને થોડુંક વ્યવસ્થિત રિપ્રેઝન્ટ કરીએ ચલો એક્સની કિંમત માઇનસ વનથી નાની એટલે એક્સ પોતે ઋણ છે અને એક્સ પોતે ઋણ હોય તો માનાંક એક્સનો આન્સર આવે માઇનસ એક્સ એટલે અહીંયા માનાંક એક્સનો આન્સર આવશે -x એક્સ અને અહીંયા માનાંક એક્સનો આન્સર આવશે એક્સની કિંમત વન અથવા વનથી મોટી તો ધન છે માટે અહીંયા માનાંક એક્સનો આન્સર આવશે એક્સ ઇન શોર્ટ અહીંયા થશે માઇનસ ને અહીંયા પણ માઇનસ હવે સવાલ આવે અહીંયા અહીંયા આપણે પહેલી વસ્તુ તો એક સિમ્પલ વસ્તુ વિચારી લઈએ કે આ જે છે તે વનને બહાર ફેંકી દેશે એટલે અહીંયા ફંક્શન આ રીતે થઈ જશે ટુ પ્લસ ઇન્ટીઝર પાર્ટ એક્સ પ્લસ ઇન્ટીઝર પાર્ટ માઇનસ એક્સ દેખાય આ જે ફંક્શન છે તે આ રીતે થઈ જશે આટલી જે વસ્તુ છે વનને બહાર ફેંકશે તો ટુ પ્લસ ઇન્ટીઝર પાર્ટ એક્સ અને ઇન્ટીઝર પાર્ટ માઇનસ એક્સ હવે ઇન્ટીઝર પાર્ટ એક્સ ને ઇન્ટીઝર પાર્ટ માઇનસ એક્સના બે જવાબ આવે એક જવાબ ઝીરો એક જવાબ ઝીરો ક્યારે એક્સ ઇન્ટીઝર હોય ત્યારે અને એક જવાબ માઇનસ વન ક્યારે એક્સ ઇન્ટિઝર ન હોય ત્યારે તો માઇનસ વન અને પ્લસ વનની વચ્ચે એક જ ઇન્ટીઝર છે કોણ ઝીરો તો ઝીરો આગળ આનો જવાબ ઝીરો થશે એટલે ટોટલ આન્સર ટુ થશે દેખાય હજી આમાં ટુ પ્લસ થશે જ તે અને અહીંયા ટુ પ્લસ એટલે આ ટુ માઇનસ વન થઈ જશે તો આપણું આખું ફંક્શન રેડી થઈ ગયું જુઓ એક્સની કિંમત માઇનસ વનથી નાની એટલે આ થઈ જશે માઇનસ એક્સ સ્ક્વેર ઓકે પછી એક્સની કિંમત આપણે અહીંયા લઈ લઈએ માઇનસ વન અને ઝીરોની વચ્ચે માઇનસ વન અને ઝીરોની વચ્ચે એટલે નોન ઇન્ટીઝર થયું નોન ઇન્ટીઝર એટલે આનો જવાબ આવે માઇનસ વન જવાબ માઇનસ વન આટલાનો જવાબ માઇનસ વન તો આખાનો જવાબ વન ટુ માઇનસ વન ઓકે પછી એક્સ બરાબર ઝીરો મૂકો એક્સ બરાબર ઝીરો તો એક્સ બરાબર ઝીરો મૂકશો તો એક્સ બરાબર ઝીરો આગળ આનો જવાબ આવશે બે ને ઝીરો અને વનની વચ્ચે ઝીરો અને વનની વચ્ચે તો નોન ઇન્ટીઝર કિંમત થઈ નોન ઇન્ટીઝર એટલે આ માઇનસ વન આપશે તો આખું આપશે વન ચલો પછી એક્સની કિંમત વનથી મોટી વનથી મોટી તો એનો જવાબ આવશે આ એક્સ એક્સ ઇન્ટુ માઇનસ એક્સ માઇનસ એક્સ કહે હવે તમને અહીંથી ખ્યાલ આવી જવો જોઈએ વિધેય જોતા કે કયા ટાઈપનું વિધેય છે ન ખ્યાલ આવતો હોય તો આપણે ગ્રાફ દોરીએ જુઓનો ગ્રાફ જુઓ આ વિધેયનો એક્સ બરાબર ઝીરો આગળ જવાબ બે આપે છે માઇનસ વનથી ઝીરોની વચ્ચે જવાબ વન આપે છે માઇનસ વનથી ઝીરોની વચ્ચે જવાબ વન આપે છે માઇનસ વનથી ઝીરોની વચ્ચે જવાબ વન આપે છે અહીંયા તો જવાબ બે છે અને ઝીરોથી વનની વચ્ચે પણ વન આપે છે માઇનસ વનથી વનની વચ્ચે આ હાઇટ વન છે ટુની હાઈટ આપણે થોડીક નીચે લઈ લઈએ આ ટુની હાઈટ છે ઓકે અને ઝીરોથી વનની વચ્ચે પણ જવાબ વન જ આપે છે પછી વનથી મોટા માટે માઇનસ એક્સક્વેર જવાબ આપે છે વનથી મોટા માટે માઇનસ એક્સક્વેર એટલે વનથી જેમ કિંમત વધતી જશે એમાં ઘટતું જશે જેમ કે અહીંયા વન મૂકો તો માઇનસ વન જવાબ આવશે વન મૂકશો તો માઇનસ વન એટલે તે જે જવાબ આપશે વન મૂકો તો માઇનસ વન એટલે આ જે પેરાબોલા હશે તે આ રીતે આમ બનશે ઓકે માઇનસ વન વન માટે માઇનસ વન જવાબ આવશે ને આ રીતે આમ પેરાબોલા બનશે અહીંયા શીર્ષ નહીં હોય શીર્ષ એનો અહીંયા હશે પણ અહીંથી આ રીતની કિંમત આપતો હશે એવી જ રીતે માઇનસ વનથી નાના માટે માઇનસ એક્સ કરે તો અહીંયા પણ માઇનસ વન મૂકશો તો માઇનસ વન જ આવશે જોજો પ્લસ વન નહીં આવે તો અહીંયા આ રીતનો પેરાબોલા આવશે ઓકે એનું શીર્ષ આ છે ખરેખર હવે જુઓ આજે જે ગ્રાફ છે એ સિમેટ્રિકલ છે ગ્રાફ ઇઝ એ સિમેટ્રિકલ અબાઉટ ગ્રાફ ઇઝ એ સિમેટ્રિકલ અબાઉટ વાય એક્સિસ ઓકે તો આ જે ફંક્શન છે તે કેવું ફંક્શન થશે ઇવન ફંક્શન થશે આ ફંક્શન છે તે ઇવન ફંક્શન થશે ખ્યાલ આવ્યો આમ પણ ખબર પડી જવી જોઈએ જે વનથી મોટી કિંમતો માટે થાય છે તે જ માઇનસ વનથી મોટી કિંમત માટે થાય છે પછી ઝીરો માટે ટુ છે અને આ બે જે એરિયા છે એમાં સેમ જવાબ આવે છે ઓકે કોપી કરો student next question question 1 2 and 3 FX is equals to X sine X X sine X plus 10 X plus 10 X upon. એક્સ પ્લસ પાય પૂર્ણાંક ભાગમાં આ વિધેય છે પૂર્ણાંક ભાગ એક્સ પ્લસ પાય અપોન પાય માઇનસ હાફ માઇનસ ઓકે આ વિધેય યુગમાં છે કે અયુગમાં નક્કી કરવાનું છે તો એક્સની જગ્યાએ સૌપ્રથમ માઇનસ વન મૂકી દો સોરી માઇનસ એક્સ ઓકે તો અહીંયા થઈ જશે માઇનસ એક્સ અહીંયા સાઈન ઓફ માઇનસ એક્સ પ્લસ ટેન ઓફ માઇનસ એક્સ અપોન અહીંયા એક્સ અપોન પાય પ્લસ વન થશે એટલે કે માઇનસ એક્સ અપોન પાય પ્લસ વન થશે ખ્યાલ આવ્યો એક્સની જગ્યાએ માઇનસ એક્સ મૂકો અને છેદ વિભાજન કરી દીધું માઇનસ હાફ ચલો હવે સાઈન અયુગમાં વિધેય સાઈન અયુગમાં વિધેય એટલે તે માઇનસ નિશાની બહાર ફેંકી દેશે માઇનસ સાઈન એક્સ ટેન પણ અયુગમાં વિધાય માઇનસ ટેન એક્સ ના છેદમાં પૂર્ણાંક ભાગ પૂર્ણાંક સંખ્યાને બહાર ફેંકી દેશે તો માઇનસ એક્સ અપોન પાય તો આ થશે પ્લસ વન માઇનસ હાફ એટલે પ્લસ હાફ ઓકે તો અહીંથી માઇનસ નિશાની બહાર આવશે એટલે એફ ઓફ માઇનસ એક્સ બરાબર થશે એક્સ ઇન બ્રેકેટ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ ઓકે હવે છેદનું વિચારીએ છેદ માટે મેં તમને અહીંયા બે વસ્તુ લખાવેલી એક્સ પ્લસ પૂર્ણાંક ભાગ માઇનસ એક્સના બે આન્સર આવે ઝીરો ક્યારે ઇન્ટીઝર હોય ત્યારે અને ઇન્ટીઝર ન હોય ત્યારે માઇનસ વન તો એક સપોન પાય જે છે એક સપોન પાય પ્લસ માઇનસ એક સપોન પાય ઓકે આનો જવાબ આવશે માઇનસ વન સિવાય એક કેસ પાય સિવાયના કેસમાં જે કેસ આપણે ગણતા નથી પાય સિવાયના કેસમાં આનો જવાબ આવશે માઇનસ વન કારણ કે અહીંયા પાય મૂકો તો જ ઇન્ટીજર થશે અથવા ટુ પાય મૂકો તો એન્ડ પાય સિવાયના કેસમાં ગણીએ છીએ આપણે ખ્યાલ આવે અને વિચારો કે જો એક્સ બરાબર એનપાય હોય તો સાઈન એનપાય અને ટેન એનપાય તો આ ઝીરો થઈ જાય અને ઝીરો જે છે તે કેવું વિધેય છે યુગ્મય છે અને અયુગ્મય છે ખ્યાલ આવે છે જો એક્સ બરાબર એનપાય હોય તો અંશ ઝીરો એટલે ઝીરો ઝીરો યુગ્મય વિધેય છે અને અયુગમય વિધેય છે એટલે આપણે એક્સ બરાબર એનપાય સિવાયના કેસમાં વિચારીએ તો આ નોન ઇન્ટીજર થાય નોન ઇન્ટીજર માટે આનો જવાબ આવે માઇનસ વન તો આપણી પાસે આ કિંમત છે આની કિંમત શું થશે માઇનસ વન અને આને પેલી બાજુ લઈ જો જો હું આની કિંમત મૂકું છું માઇનસ વન ઓકે માઇનસ વન અને આને પેલી બાજુ લઈ જાઉં એટલે માઇનસ અહીંયા આવશે એની જગ્યાએ કિંમત એક સપોન પાય અને આ પ્લસ હાફ તો હતા જ ઓકે ચલો આ માઇનસ વન અને પ્લસ હાફ એટલે માઇનસ આપ થશે અને માઇનસ નિશાની કોમન લઈ લો એફ ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ અપોન માઇનસ નિશાની છેદમાંથી કોમન લઈ લો અહીંયા મૂકી દઉં તો આ માઇનસ વન પ્લસ આફ માઇનસ હાફ એટલે પ્લસ આપ થઈ જશે તો અહીંયા થશે એક સપોન પાય એક સપોન પાય પ્લસ હાફ તો આ મૂળ વિધેય પાછો આવી ગયું મૂળ વિધય જુઓ અહીંયા એ જ હતું આનું સાદુ રૂપ આપો તો અહીંયા એક સપોન પાય પ્લસ આફત થાય જુઓ વનને બહાર ફેંકી દે છેદ વિભાજન કરો એટલે તો અહીંયા એફ ઓફ એક્સ એફ ઓફ માઇનસ એક્સ ઇક્વલ્સ ટુ માઇનસ એફએક્સ સાબિત થઈ ગયું માઇનસ એફએક્સ સાબિત થઈ ગયું તો એફ ઇઝ ઓડ અયુગ્મ વિધેય છે ઓકે જ્યારે યુગ્મ અયુગ્મમાં આવી રીતે પૂર્ણાંક ભાગ આવે ત્યારે અહીંથી નેનો નહીં કહી દેવાનું અહીંથી ઘણા ને એમ થશે માઇનસ બારય નથી આવતું ને ગળતું નથી યુગમય નથી ને અયુગ્મય નથી નાઇધર ઇવન નોર રોડ એવું નહીં કહી દેવાનું આની શક્યતા જે આ છે તે વિચારવાની ઓકે બીજો ક્વેશ્ચન ટ્રાય કરીએ ચલો એફેક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન ફોર એફએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર બાય એ સાઇનેક્સ પ્લસ કોસેક્સ એફ આપેલું છે માઇનસ ટ્વેન્ટી ટુ પ્લસ ટ્વેન્ટી ટુ આર એની કઈ કિંમત માટે એની કઈ કિંમત માટે એફ યુગ્મ વિધેય છે ચલો એની કઈ કિંમત માટે એફ યુગ્મ વિધેય છે તો અહીંયા આ યુગ્મ છે શરૂઆતમાં મેં ચર્ચા કરી હતી ઓડ ઇન્ટુ ઓડ આવી બધી ચર્ચા કરી હતી પણ અહીંયા ગુણાકાર તો છે નહીં એફ યુગ્મ થવા માટે એફ યુગ્મ થાય તે માટે બોલો એફ યુગ્મ ક્યારે થાય આ વસ્તુ જ નીકળી જ આવી જોઈએ બાકી આ અયુગમ આ યુગમાં અયુગમાં વધતા યુગમાં કંઈ ન કહી શકો ગુણાકાર હોય તો વાત અલગ છે અહીંયા સરવાળો છે એફ યુગ્માં ક્યાં થાય તો કે આ વસ્તુ ઝીરો થઈ જાય જો આ ઝીરો થઈ જાય તો આ વસ્તુ જ નીકળી જાય પ્રથમ જે આ રિમૂવ થઈ જાય અને કોસ આવી જાય કોસ યુગમાં એટલે એફ યુગમાં થઈ જાય ઓકે તો એફની યુગમાં બનાવવું હોય તો આને ઝીરો કરવું પડે હવે વિચારીએ એક્સ ક્યાંથી ક્યાં છે ઇન શોટ એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર બાય એ કોની વચ્ચે આવવા જોઈએ એક્સક્વેર બાય એ કોની વચ્ચે આવવા જોઈએ ઝીરો અને વનની વચ્ચે આવવા જોઈએ તો જ એનો ડબ્બો ઝીરો થાય એક્સ બિલોંગ્સ ટુ માઇનસ ટ્વેન્ટી ટુ પ્લસ ટ્વેન્ટી ઓકે તો એક્સ બિલોંગ્સ ટુ ઝીરો ટુ એક્સ બિલોંગ્સ ટુ ઝીરો ટુ ફોર થશે એટલું ઝીરો ટુ ફોર ચલો હવે એની તમે કઈ કિંમત મૂકો આ કિંમત ઝીરો અને વનની વચ્ચે ક્યારે રહીએ આ કિંમત ઝીરો અને વનની વચ્ચે ક્યારે રહીએ હંમેશા એ એક્સ કરતાં મોટો થાય આ કિંમત ઝીરો અને વનની વચ્ચે રહેશે તો જ જવાબ ઝીરો થશે અને ઝીરો અને વનની વચ્ચે કિંમત ક્યારે રહીએ છેદ મોટો થાય છેદ મોટો થાય તો એની મિનિમમ કિંમત કેટલી જ હોય બોલો એની એવી કિંમત મૂકો કે એક્સક્વેરની પછી તમે ગમે એવી કિંમત મૂકો એ જ મોટો થાય તો એ બિલોંગ્સ ટુ આવશે ચારસોથી ઇન્ફાઇનેટ એક્સ સ્ક્વેરની મેક્સિમમ કિંમત કેટલી થાય ચારસો થાય રેડી તો તમે એવો એ વિચારો કે હંમેશા છેદ જ મોટો રહીએ ખ્યાલ આવે કાલે મેં સમજાવ્યું હતું એકમાં કે અહીંયા એને મોટો કરવાનો છે કોઈ પણ કિંમત માટે તો અહીંયા એક્સની મહત્તમ કિંમત મૂકી દેવાય ખ્યાલ આવે તો અહીંયા એ બિલોંગ્સ ટુ ફોર હંડ્રેડ ટુ ઇન્ફાઇનેટ માટે એફ એ યુગમાં વિધેય બને કોપી અમુક ક્વેશ્ચન તમે પ્રયત્ન કરો યુગ્મ છે કે અયુગમાં ચેક કરવા માટે ઓકે ક્વેશ્ચન ફાઈવ યુગ્મ કે અયુગમાં ચેક કરો એફએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ લોગ એક્સ પ્લસ રૂટ વન પ્લસ એક્સ

Eight FX is equals to X square minus mod X. Nine FX is equals to Log one minus X upon one plus X. Ten Signum એક્સની સિગ્નમ એક્સ ઘાત આખાની એન ઘાત એન ઓડ છે એન ઓડ છે ઓકે ઇલેવન એફએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્નમ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર સિગ્નમ પોતે ઓડ ફંક્શન માટે અહીંયા માઇનસ એક્સ હોય ને તો માઇનસને બહાર ફેંકી દઈએ 12 એફ ઓફ એક્સ પ્લસ વાય પ્લસ એફ ઓફ એક્સ માઇનસ વાય ટુ એફ એક્સ ઇન્ટુ એફ વાય હવે આ ટાઈપના પ્રશ્ન આપણે બાકી છે સૂત્ર મેળવવાના કે આમાંથી વિધય કઈ રીતે આપણે મેળવવું પણ એક સિમ્પલ આવું સૂત્ર તમે ક્યાં જોયું હતું વિચારજો એફની જગ્યાએ કોશ મૂકીને વિચારજો જ રાખ એટલે કોસ એક્સ વાય પ્લસ કોસ એક્સ માઇનસ વાય એટલે ટુ સી જેવું થશે એટલે એફએક્સ ઇક્વલ્સ ટુ કોસેક્સ આનું સમાધાન કરે મારો કહેવાનો મતલબ ઓકે આટલા પ્રશ્ન પ્રયત્ન કરો